હા મિત્રો, તો હવે આપણે વાત કરીએ કે આ અટલ પેન્શન યોજના કેવી રીતે કામ કરે છે. તો સૌથી પહેલાં અટલ પેન્શન યોજનામાં જે આપણે વાત કરી કે એમાં 60 વર્ષ ઉંમર પછી પેન્શન પૂરું પાડવામાં આવે છે. તો 5 કેટેગરી ગવર્મેન્ટે રાખી છે પેન્શનની, 1000, 2000, 3000, 4000 અને 5000. 5 અલગ અલગ પ્લાન છે, જેમાં સપોઝ તમે 60 વર્ષ પછી 5000નું પેન્શન જોતા હોવ તો તમારું પ્રીમિયમ એ રીતનું રહેશે, 1000 કરતા હો તો એ પ્રમાણેનું રહેશે. અને જે ઉંમરથી અચ્છા તો કેટલા વર્ષના લોકો આમાં જોઈન થઈ શકે છે? 18 વર્ષથી શરૂ કરીને 40 વર્ષની ઉંમરના દરેક વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ, ભારતના નાગરિક એ આ યોજનામાં જોડાઈ શકે છે. હું મારી પોતાની વાત કરું તો મારી અત્યારે એજ છે 27 વર્ષ. મેં રિસેન્ટલી ગયા મહિને જ આ યોજનામાં હું એનરોલ થયો અને મને થયું કે આ યોજના એ ખૂબ સરસ છે, એ લોકો સુધી પહોંચવો જોઈએ, એના માટે જ મેં આ વિડીયો ક્રિએટ કર્યો છે. તો 18 વર્ષથી એમાં શરૂ થાય છે. માની લ્યો કે તમારી બસ 18 છે તો એનું પ્રીમિયમ 100-200 રૂપિયા રહેશે. મારી એજ 27 છે અને મેં 5000ના પ્લાન માટે સિલેક્ટ કર્યું છે તો હું જે પ્રીમિયમ પે કરું છું એ છે 450 રૂપિયા, 450 રૂપીઝ પર મંથ. આ યોજના દરેક બેંકમાં, દરેક સેવિંગ અકાઉન્ટ સાથે લિંક થયેલી છે. મોટાભાગની બેંક, 80% બેંક અને પોસ્ટ ઓફિસ સાથે તમે આમાં ઓપન કરાવી શકો છો. મેં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મારું સેવિંગ એકાઉન્ટ હતું એ અકાઉન્ટ સાથે જ આ યોજનાને લિંક કરી છે. તેથી દર મહિને 450 રૂપિયા દર મહિને સેવિંગ એકાઉન્ટમાંથી ડિડક્ટ થઈ જશે. અત્યારે મારી 27 છે, આમાં ક્યાં સુધી આ પ્રીમિયમ ચાલુ રહેશે? તો કે 60 વર્ષની ઉંમર સુધી દર મહિને આપણે આ પ્રીમિયમ ભરવાનું હોય છે. તો અત્યારે 27 પૂરાથી 28મું ચાલે છે અને હજી 60 વર્ષ સુધી ભરવાનું છે, એટલે ટોટલ 60 - 28 એટલે 32 વર્ષ સુધી દર મહિને 450 રૂપિયા અમારા એકાઉન્ટમાંથી કપાશે. તેનું ટોટલ કેટલું થાય? તો ટોટલ મેં કર્યું તો એ એપ્રોક્સ 2 લાખ જેવું થાય છે. એનો મતલબ આ યોજનામાં હું 2 લાખ રૂપિયા દર મહિને 450ના લેખે 60 વર્ષની ઉંમર સુધી એ એમાં હું ભરતો રહીશ. હવે આઉટપુટ શું મળશે? તો કે 60 વર્ષની ઉંમર પછી જેવા મારા 60 વર્ષ પૂરા થાય છે ત્યારથી મારે 450 રૂપિયા પે કરવાનું બંધ થઈ જશે. સામેથી મને સરકાર, ભારત સરકાર 5000 રૂપિયાનું પેન્શન આપશે. હા, ક્યાં સુધી? જ્યાં સુધી હું હયાત થઈશ ત્યાં સુધી. માની લો 65 વર્ષ સુધી હું હયાત છું. 65 વર્ષ પછી આ પાછાનું પેન્શન હું હયાત નથી તો એ મારા પત્નીને મળશે. ક્યાં સુધી? જ્યાં સુધી તે હયાત રહેશે ત્યાં સુધી. માની લો 70 વર્ષની ઉંમરે અમે બંને હયાત નથી તો હવે આ 5000નું પેન્શન જે 10 વર્ષ સુધી, પહેલાં 5 વર્ષ મને, પછીના 5 વર્ષ અમને મળ્યું, એ હવે પૂરું થશે અને એક ટોટલ સમઅપ અમાઉન્ટ છે 8.5 લાખ રૂપિયા. 5000ના પેન્શનમાં તમને 8.5 લાખ રૂપિયા એક ટોટલ અમાઉન્ટ મળે છે. તો જ્યારે બંને વ્યક્તિ હયાત નથી ત્યારે જે વારસદાર છે તેમને સરકાર તરફથી 8.5 લાખ રૂપિયા મળે છે અને અહીંયા જ તે અટલ પેન્શન યોજના પૂર્ણ થાય છે. માની લો એવો કેસ બને છે કે 60 વર્ષની પહેલાં જ, ઇનકેસ એવું બને છે કે જે વ્યક્તિ છે તેનું મૃત્યુ થાય છે, તો એ ટાઈમે ફેમિલી પાસે 2 ચોઈસ છે. જો તે આ પ્લાનને કન્ટિન્યુ કરવા માગે તો એમ ફેમિલીઓ વિચારે કે આ 450 રૂપિયાનું જે પ્રીમિયમ છે એ લોકો પે કરી શકશે ભલે વ્યક્તિ હયાત નથી તો પણ, તો એ પ્લાન કન્ટિન્યુ રહેશે અને 60 વર્ષની ઉંમરે જ્યારે 60 વર્ષ થશે ત્યારે તેમને 8.5 લાખ રૂપિયા મળી જશે. સપોઝ એવું વિચારે છે કે હવે વ્યક્તિ નથી તો અમારે યોજનાને પણ કન્ટિન્યુ નથી કરવી, તો જે તે ટાઈમે જેટલું પ્રીમિયમ દર મહિને ટોટલ જમા થયું હશે એમાં ઇન્ટરેસ્ટ એડ કરીને ગવર્મેન્ટ એટલે અમાઉન્ટ પાછું આપી દેશે અને સ્કીમ ત્યાં જ પૂરી થઈ જશે.